स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण।
Swami Narayana 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 Swami वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितम् सुरनरोत्तमे धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान ने श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरु देवनी जय जय कथा वार्ता सांभळनारा आप सर्वे भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। पीयूडा महाराज ना सातमा पाटोत्सव में आपने कथा वार्ता नो प्रारंभ कर्यो हतो। अंत्य प्रकरण नु वचनामृत 30मो महाराज एम कहे छे, अमने आ पांच वातनु नित्य निरंतर अनुसंधान रहे छे। एटले के अमे आ पांच वात सतत सर्वत्र सदा सर्वदा याद राखीए छे। पोते परब्रह्म छे, पोताना भक्तोने शीखवाड़वाने माटे પોતાનું નિમિત્ત લઈને મહારાજે વાત કરી છે। જે જે ભક્તો એ કથા સાંભળી ભક્તો ખૂબ રાજી થયા। પૂજ્યપાદ ગુરુજીએ પણ આ કથા વાર્તાનું શ્રવણ કર્યું, ગુરુજી પણ ખૂબ રાજી થયા। બસ વહાલા ભક્તો, આવો આજની આ છેલ્લી કથા વાર્તામાં છેલ્લો ભાગ શ્રવણ કરીશું। પહેલી વાત, આ ઘડીએ આ ક્ષણે મરવાનો છે એમાં વિલંબ નથી, એવી રીતે મૃત્યુનો વિચાર કરવો। બીજી વાત, કેટલું કામ થયું, કેટલું બાકી છે, એટલે કેટલી વાસના ટળી, કેટલી ટાળવાની બાકી છે, એનો હિસાબ રાખવો। ત્રીજી વાત, પંચ વિષયની વાસના ટળી છે કે નથી ટળી, એમ અણવિશ્વાસ રહે છે। શું ભગવાનને આવો અણવિશ્વાસ હોય? પોતે ભગવાન હોવા છતાં આપણને બધાને સાવધાન કરવા માટે, આપણને બધાને ગાફલાઈ ન આવી જાય એટલા માટે પોતાનું નિમિત્ત લઈને વાત કરી મહારાજને તાળીઓથી વધાવીએ। સતત સાવધાન રહેવા માટે આપણને ટકોર કરી ચોથી વાત,
પોતે સાવધાન હતા અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુના અંતરમાં મહારાજ કે અમે સતત જોયા કરીએ છીએ એમને પણ કેટલી વાસના ટળી છે ને બાકી છે. શબ્દ મહારાજે આવો વાપર્યો છે. હવે ક્યાં મહારાજને મુક્તાનંદ સ્વામીને ક્યાં આપણે, આ વાત આપણને શીખવાડવા માટે મહારાજને મુક્તાનંદ સ્વામીએ એક લીલા કરી છે. ચોથી વાતનો સાર એવો છે, આપણે સાવધાન રહીએ, આપણી સાથે જે બેઠા હોય ને એને પણ સાવધાન રાખીએ. આપણે નિર્વાસનિક થઈએ, આપણી સાથે પરિવારમાં મંડળમાં મિત્રો વર્ગમાં જે કોઈ બેઠા હોય ને એને પણ નિર્વાસનિક થવા માટેનો આગ્રહ રાખીએ. પાંચમી વાત એટલી અદ્ભુત છે, મહારાજ કહે છે સ્વામિનારાયણ હરે, અહીંયા તમને બધાને વંચાશે દેખાશે પણ ખરી, અને પાંચમું એમ છે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય, અને દેહ પડી જાય માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. પાંચમી વાતનો સાર છે, મનને ઉદાસી, થોડું જોરથી બોલો, સવારે ગરમ પાણી ન મળે તો ઉદાસી, તમારે ઉદાસી ન કરવું એટલું જ બોલવાનું. શું આપણું ધાર્યું ન થાય તો પણ, આપણું સન્માન ન સચવાય તો પણ, ગરમ ગરમ રોટલી ન આવે તો પણ, શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો પણ, સાંજે ખીચડી જોડે કઢી ન હોય, મનને ઉદાસી ક્યારેય ન કરવું. મહારાજના શબ્દ જુઓ, મહારાજ એમ કહે છે જો અમે ઉદાસ થવા જઈએ ને તો ક્યાંય જતું રહેવાય, દેહ પડી જાય, આટલા બધા માણસોનો ભીડો છે, આટલા બધા માણસોના પ્રશ્નો પ્રોબ્લેમ, મહારાજનો આ શબ્દ સાંકેતિક છે, દેહ પડી જાય આટલો ભીડો, તેમ છતાં એ પુરુષોત્તમ નારાયણ કહે છે મનને ઉદાસ ન થવા દેવું. આપણે શું ભીડો છે અમેરિકામાં, મનને ઉદાસ ન કરવું, કેવી સરસ વાત છે. આ વાત આપણે સાંભળી, હજી વાત આખી સાંભળજો, કેમ જે શા માટે મનને ઉદાસ ન કરવું એનું કારણ કહે છે. ભલા અમારે યોગ્ય કરીને આ સર્વે ભાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ ભક્તિ કરે છે, કારણ કે એક માણસ જાગે ને તો બીજા 99 માણસ શાંતિથી ઊંઘી શકે, એક માણસ પરસેવો પાડે રસોડામાં થાળ કરે ને તો બીજા 50 માણસ સારો થાળ જમી શકે, ખબર છે ને. મહારાજ એમ કહે છે અમે આટલો ભીડો વેઠીએ છીએ, આટલો દાખલો કરીએ છીએ, તો અમારા યોગ્ય કરીને ભલા કેટલા બધા ભાઈઓ ભાઈઓ ભગવાનનું ભજન કરે છે, મહારાજને મોટા પુરુષોએ એટલો દાખલો વેઠ્યો છે ને, આપણે એને તાળીઓથી વધાવીએ આપણને સુખી કરવા માટે. એક દીકરો એના બાપુજીને કહેતો હતો, તમે કર્યું શું મારા માટે? બાપની આંખમાં આંસુ આવી ગયા કે બેટા આ પ્રશ્ન તે 24 વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો સારો જવાબ આપી શકત. કર્યું શું મારા માટે? બેટા તારો જન્મ આ પૃથ્વી પર થયો ને ત્યાંથી લઈ અત્યાર સુધી તારી પાસે જે કંઈ છે ને એ આ માવતરની કૃપાથી છે, પણ કયા દીકરાને 25 વર્ષ પછી આ સમજાય છે? એટલા માટે કહું છું, એક બાળક એના પિતાને જો ન સમજી શકતો હોય, એક શિષ્ય એના સદગુરુના દાખલાને સારી રીતે ન સમજી શકતો હોય, તો એક ભક્ત ભગવાનના દાખલાને કેવી રીતે સમજી શકે. હજી મહારાજની વાત અદ્ભુત છે, એને ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. આ બધા ભક્તો ભક્તિ કરે છે ને, આ નાના બાળકો કીર્તન ગાતા હોય, ચાંદ્રાણી વગેરે વ્રત કરતા હોય, એને જોઈને ઓનલાઈન જેટલા ભક્તો બેઠા છે ને, કોઈ ટેનેસીમાં છે, કંટકીમાં છે, ફોરિડામાં છે, ટેક્સાસમાં બેઠા છે, એ ભક્તો એટલા રાજી થાય, આવા નાના દીકરાઓ લોયાધામ મંદિરમાં આવી રીતે કીર્તન ભક્તિ કરે, વાલા ભક્તો આપણને જો આટલો આનંદ થાય તો આપણે ભક્તિ કરતા હશું એને જોઈને આ મહારાજને કેટલો આનંદ થતો હશે, કેટલો આનંદ થતો હશે વિચાર તો કરો. ખાલી તાળીઓ ન પાડતા 5 વાગે આવી જજો પાછા, પ્રોબ્લેમ જ આ છે, આપણે તો ગમે ત્યાં શું કરવાનું.
પાંચ વાગે નિયમ રાખો, પાંચ વાગે હવે આવી જવાનું, એટલે આવી જવાનું, કોઈ આવે કે ના આવે પણ મારે આવવું છે, મહારાજને રાજી કરવા છે, બે સારા કીર્તન સાંભળશું, પીયુડા મહારાજના કેવા અદ્ભુત દર્શન હોય, ચરણારવિંદથી મુખારવિંદ સુધી મૂર્તિને નિરખી નિરખીને અંતરમાં ઉતારીશું. આ પાંચમી વાત જો સાંભળો, આજે જે સાંભળવાની છે સમજવાની છે. મહારાજ કહે મનને ઉદાસ ન કરવું, કારણ કે મરી તો સર્વેને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવીને એ જ જીવન જીવ્યાનો મોટો લાભ છે, એ વાતનું નિરંતર અનુસંધાન રહે છે. ચાલો આપણે સમજી લઈએ, મરી તો જવાનું જ છે, ધનપતિ હશે એ પણ મરવાના, રોડપતિ હશે એ પણ મરવાના, સંસારી હશે એ પણ જવાના, સંન્યાસી હશે એ પણ જવાના, કોણ રહ્યા છે અને કોણ રહેવાના, સદા આનંદમાં રહો, બસ હસતે રહો, કોઈ પણ ઘટના ઘટેને, કોઈ પણ ઘટના ઘટેને મહારાજનો આભાર વ્યક્ત કરો અને હૃદયમાંથી આનંદ પ્રગટાવો, આનંદ, બસ મહારાજે આપણી રક્ષા કરી. તમે કલ્પના તો કરો, અફઘાનિસ્તાનનું મેં તો સાંભળ્યું થોડું ઘણું, આ ઠાકોરજીએ કેટલી કૃપા વર્ષા કરી છે આપણા ઉપર, કેટલી કૃપા વરસાવી છે, આવા સદગુરુએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે આપણે ભૂલી જઈએ છીએ. આવો મનને ઉદાસ ન કરવું. આ દુનિયામાંથી શું લઈ જવાનું છે? આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકામાં સ્વાહિલી કરીને લેંગ્વેજ છે, કે સ્વાહિલી કહેવાય, એમાં એક કહેવત છે, ક્વા દુનિયા હિ તા ચૂકવા નીની, એટલે કે આ દુનિયામાંથી શું લઈ જવાનું છે? ગોલા ખેંદા ઘી મજાક કરી લો બસ, રડવાનું કોઈ નિમિત્ત નથી. અદ્ભુત વાતો છે. આજે વાત વાતમાં માણસ, થોડી જ વાતમાં એક ફોન આવે, કોઈ એમ કે તારા કપડા મને બરાબર ન લાગે, આટલું કોઈ બોલે તો આટલો ડિપ્રેશનમાં આવી જાય, જાણે કે આપણા સુખ દુઃખનું રિમોટ કંટ્રોલ આપણે માણસને આપી દીધું છે. બીજો એક શબ્દ બોલી જાય તો આપણે દુઃખી, બીજો એક શબ્દ બોલી જાય આપણે સુખી, આટલો બધો માણસ ડેલિકેટ બની ગયો છે. સુખ અને દુઃખ એનું રિમોટ એને સમાજને આપી દીધું છે. ખરેખર સુખ અને દુઃખ એનો માલિક આત્મા છે, અંતરમાંથી પ્રગટ થાય છે. ચાર વચનામૃતો આપણે સાંભળ્યા હતા, દરેક ભક્તોએ આ ચાર વચનામૃત યાદ રાખવા જેવા છે. મનને ક્યારેય ઉદાસ ન કરવું. પ્રથમનું 61મું બલિરાજાની વાત મહારાજે કરી, અને મહારાજ એમ કહે, જેમ ભગવાન વધારે દુઃખ આપે ને એમ સાચો ભગવાનનો ભક્ત વધારે રાજી થાય, કારણ કે ભગવાન મને વધારે દુઃખ આપશે તો ભગવાન વધારે કૃપા કરશે. યાદ રાખો, કસોટી મોટી કરે ને પછી કૃપા પણ મહારાજ મોટી કરતા હોય છે. આ પૃથ્વીમાં એવું છે, જ્યાં ઊંડી ખીણ છે ને, જ્યાં જેટલી ઊંડી ખીણ છે ને એની બાજુમાં એટલા જ ઊંચા પહાડો છે. કસોટી મોટી આવે ને ત્યારે હિંમત રાખજો કે કૃપા પણ પાછળ મોટી આવી રહી છે, તાળીઓથી વધાવવા ગણિત છે ભગવાન. વચનામૃત 61 પ્રથમનું મહારાજે પોઝિટિવ થિંકિંગ માટેની જે વાતો કરી છે ને વચનામૃતમાં, આવી દુનિયામાં ન મળે. નંબર 2 લોયાનું 4થું, પંચાળાના ઝીણાભાઈ ઉદાસ થયા અને મહારાજ વાત કરે છે, મૂંઝાઈને ભગવાનની ભક્તિ કરે પ્રેમ કરીનો ભરોસો નહીં, મૂંઝવણ વાળાની ભક્તિ ટકતી નથી. બોલો, આપણે ભક્તિ કરીએ છીએ મૂંઝાઈને કે એકદમ મોજમાં આવીને? આજનો માણસ વાતે વાતે મૂંઝાઈ જાય છે. પેલો લજામણીનો છોડ હોય ને અડો એટલે કરમાઈ જાય. ત્રીજું વચનામૃત મધ્યનું 47 મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો, અસાધ્ય રોગ, તેમ છતાં સ્વામી એમ માનતા આ રોગ નહીં, આ તો મોટો યોગ છે. કલ્પના તો કરો, આપણને એક નાની એવી તકલીફ હોય તો આપણે કેટલા ટેન્શનમાં આવી જઈએ. આ ચોથું વચનામૃત છે અંત્યનું 28મું, આવી કોઈ વાત કરી ન શકે. મહારાજ એમ કહે છે, કર્મયોગ્ય કરીને સૂળીએ ચડાવતા હોય. સૂળી એટલે શું? આજની ભાષામાં શું કહી શકાય? સૂળીએ ચડાવતા હોય, અમે બાજુમાં ઊભા હોઈએ અને સંકલ્પ પણ ન કરે
ભગવાન મારી રક્ષા કેમ નથી કરતા એને ખરો ભગવાનનો નિષ્કામ ભક્ત જાણવો, તાળીઓથી વધાવો, આપણે આટલે સુધી પહોંચવાનું છે. અપમાનની વાત નથી, રોગની વાત નથી, દુઃખની વાત નથી, ટેન્શનની વાત નથી. સૂળીએ ચડવાનું થાય, સૂળી ઉપર ચડવાનું થાય, મહારાજ બાજુમાં હોય તેમ છતાં સંકલ્પ ન થાય ને, એ ભગવાનની કસોટીમાં પાસ થાય. બોલો આપણું કેવું? બધા ઉદાસ થઈ ગયા આટલી વાતમાં? મહારાજ નહીં ચડાવે ભલા માણસ, હાથો પાડો. આ તો ઉદાસ થઈ ગયા કે મહારાજ તો કઈ કહેવાય નહીં, હા પાડશું ને કસોટી કરી લે. તો સોળીએ ચડાવે ચાર વચનામૃત, કોઈ વિચાર પણ ન કરી શકે. આવો આવો મનને ઉદાસ ન કરવો. કેમ જે એનું કારણ શું છે આજે સાંભળીએ. મરી તો સર્વેને જવાનું છે, ગમે ત્યારે ગમે તે રીતે એક દિવસ તો મરવાનું જ છે. કોઈ સૂળીએ ચડાવીને મારશે કે પથારીમાં મરશું, મરવાનું તો છે જ. આજે આપણે યાદ કરીએ આપણા બાબુ કાકાને તાળીઓથી વધાવો. આ વ્યક્તિ એનું જીવન જ્યારે હું જોઉં જાણું, મને એમ થાય કે શું માણસ છે. 87 યર ઓલ્ડ મેન. હમણાં રાત્રે એક વ્યક્તિને બચાવવા માટે દાદા ગયા બહાર. રાતનો સમય હતો, સ્નો એટલો બધો પડેલો, ગાડીનું એક્સિડન્ટ થયેલું. ફોન કરે પોલીસ આવે નહીં. દાદાએ જોયું, દાદાને દયા પ્રગટી, એકલા પહોંચી ગયા, દરવાજો ખુલે નહીં, દરવાજો તોડ્યો જાતે, એ માણસ એક્સિડન્ટ થયેલું બહાર કાઢ્યો. 8 કલાક પછી પોલીસ આવી, પણ દાદા એ માણસને ઉચકીને એકલા અંદર લાવ્યા. દાદાનો આખો પગ મરડાઈ ગયો. 1 વર્ષથી એ પગ મરડાયેલો હોવા છતાં અસહ્ય પીડા, આખો પગ કાળો થઈ ગયો, મેઇન આર્ટરી આખી બ્લોક થઈ ગઈ. તેમ છતાં દાદાએ 1 વર્ષ સુધી 1 કલાક પણ દવાખાનું બંધ નથી રાખ્યું. બોલો તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. વાલા ભક્તો, આસપાસ હરિભક્તોના સદગુણ તમે જોશો ને, મને એમ થાય આ બાબુ કાકાના ચરણમાં આપણે એના ચરણની ધૂળ માથે ચડાવીએ ને તો પણ ઓછું પડે. ઉપર બેસવાથી આપણે ઊંચા નથી થઈ જતા. આવા કોઈક ભગવાનના ભક્ત હોય ને, એટલો એને ભગવાનનો ભરોસો છે, એટલો એને ભગવાનનો વિશ્વાસ છે, એને એટલા સંતો ભક્તોમાં ભગવાન દેખાય છે, કોઈ પણ જીવમાં ભગવાનના દર્શન કરે છે. અમે એકવાર દવાખાને ગયા, હમણાં જ મુકુંદભાઈ બીમાર હતા ત્યારે હમણાં દવાખાને ગયા. દાદાના દવાખાનામાં બધા લોકો કે બીમાર જ હોય ને, બધા અમને મળવાયા. બધા ટેન્શનમાં લાગે, ઉંમર લાયક લાગે, આખા દવાખાનામાં સુખી યંગ એક જ દેખાય. કોણ? મને આનંદ એ વાતનો થયો કે આ દવાખાનામાં એક જ વ્યક્તિ એટલા સુખી ને પ્રફુલ્લિત છે કે બધા દુખિયારાને સુખી કરે છે, બાબુ કાકા. મનને ઉદાસ ન કરવું, કારણ કે મરી તો જવાનું જ છે, પરંતુ ભગવાનની ભક્તિ કરી લેવીને એ જ જીવન જીવ્યાનો મોટો લાભ છે. મહારાજનો આ સિદ્ધાંત છે. વચનામૃત વડતાલનું 16મું મહારાજ એમ કહે છે, અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. ભગવાનને કયું સુખ જણાય છે? થોડું જોરથી બોલો. ઘણા વર્ષો પહેલા આપણે ધૂન રાખેલી, એક ભાઈએ મને એ મંદિરમાં જ વાત કરેલી, સ્વામી જ્યારે હોય ત્યારે ધૂન ધૂન, આનાથી શું ફાયદો, વેસ્ટિંગ ઓફ ટાઈમ. લો આવા પણ એડવોકેટ હોય છે, બધા પ્રકારના હોય છે. ભગવાનનું ભજન તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, કોઈ વાતનો અંતરમાં. થોડું જોરથી બોલો. આપણે કેટલા આગ્રહ છે હજી? એક સારું મોટું ઘર લેવું છે, 5 BHK. અમિતભાઈ પછી હવે તો નવા આગ્રહ શરૂ થયા છે. એકવાર સ્પેસમાં જવું છે, ચંદ્ર ઉપર તો ખરું જ, મંગળ સુધી ન જવાય તો કઈ વાંધો નહીં. કેવા આગ્રહો માણસના!
કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. લો, એ અમારા અંતરનો અભિપ્રાય રહસ્ય જે છે તે તમારી આગળ કહ્યો. ભગવાન સ્વામિનારાયણના હૃદયનો અભિપ્રાય, ભગવાન સ્વામિનારાયણના અંતરનું રહસ્ય આટલું જ છે. કોઈ વાતનો આગ્રહ ન રાખો. આગ્રહ રાખવો હોય તો બે વાતનો રાખો, એક ભગવાનના ભજનનો અને બીજો ભગવાનના ભક્તના સંગનો, સત્સંગનો આગ્રહ રાખો. એના સિવાય ભજન અને સત્સંગ સિવાયનો આગ્રહ દુઃખ આપનાર છે. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આરંભ એટલે આગ્રહ, એનો ત્યાગ કરે છે એવો જે ભગવાનનો ભક્ત છે ને ભગવાનને વાલો થાય છે. હરિચરિત્રામૃત સાગરમાં પૂર ચોથું તરંગ 59 એમાં સરસ એક આધારાનંદ સ્વામી વાત લખે છે. મહારાજને ભજન કરવું અને કરાવવું તેનો અતિ આગ્રહ હતો. ક્યારેક એક વાર, ક્યારેક બે વાર, ક્યારેક ત્રણ વાર, ક્યારેક ચાર વાર, ક્યારેક પાંચ પાંચ વાર ધૂન કરતા અને કરાવતા. ક્યારેક એક પ્રહર, ક્યારેક બે પ્રહર, ક્યારેક ત્રણ પ્રહર, ક્યારેક આખી રાત સવાર સુધી ધૂન કરાવતા. અને એમાં કોઈ ના પાડે ત્યારે બમણી ધૂન કરાવતા. તાળી એવી પાડતા હથેળીની ફાટી જાય ને આવી તાળી પાડતા, અને ઉભા ઉભા નૃત્ય કરતા કરતા ધૂન કરતા અને કરાવતા. વચનામૃતમાં મહારાજ એમ કહે, જાણે કે દીવાના થઈ જઈએ હા આવું ભગવાનનું ભજન કરતા. પાછું શું લખ્યું? અને પોતે ઈશ્વરના ઈશ્વર, કાળના કાળ આવા સમર્થ હોવા છતાં, પોતે ઈશ્વરના ઈશ્વર, કાળના કાળ હોવા છતાં, આવા સમર્થ હોવા છતાં ક્ષુદ્ર જીવ અપમાન કરે ને તેને પણ સહન કરતા અને પ્રસન્ન રહેતા. કોઈ ઉપહાસ કરે ને તો હસી નાખતા, કોઈ મસ્કરી કરે તો શું કરતા? રાગ દ્વેષને દાબીને વર્તે તે સમાધિ કરતા પણ અધિક છે. આ છેલ્લી વાત ફરી વાંચું છું, રાગ દ્વેષને દાબીને વર્તે તે સમાધિ કરતા પણ અધિક છે. આપણને મારી નાખે છે આપણો રાગ અને દ્વેષ. કોઈ જગ્યાએ રાગથી બંધાઈએ છીએ, કોઈ જગ્યાએ દ્વેષથી બંધાયેલા છીએ. આ જગતમાં બધા બંધાયેલા છે, કોઈ લોઢાની સાંકળથી તો કોઈ સોનાની સાંકળથી. વાલા ભક્તો, સાંકળ સોનાની હોય કે લોઢાની હોય, બાંધવાનું જ કામ કરે. બસ આજે આપણે નક્કી કરીએ. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, કોઈ જગ્યાએ બંધાય નહીં અને અલમસ્ત થકો ભગવાનનું ભજન કરે એને એકાંતિક જાણવો. વડતાલનું મંદિર થયું, મહારાજ 108 પ્રદક્ષિણા કરતા રોજ. મંદિરને 108 પ્રદક્ષિણા કરતા મુક્તાનંદ સ્વામી વિનંતી કરી, અરે મહારાજ, આપ તો ભગવાન છો, આટલી બધી પ્રદક્ષિણા કરો છો, રાખો પ્રભુ. ત્યારે મહારાજે કહ્યું, અમારે બધાના અંતરમાં ભક્તિ પ્રગટાવી છે ને, એટલા માટે અમે ભક્તિ કરીએ છીએ. પોતે ભક્તિ કરતા ને બીજા પાસે કરાવતા. શું મહારાજની આ અદભુત વાત છે! હા, મન ઉદાસી મન ઉદાસી ન કરવું ફરી રે, કાજે ભલા અમારે યોગે કરી રે. મન ઉદાસી ન કરવું ફરી રે, કાજે ભલા અમારે યોગે કરી રે. મન ઉદાસી ન કરવું ફરી રે, કાજે ભલા અમારે યોગે કરી રે. મન ઉદાસી ન કરવું ફરી રે, કાજે ભલા અમારે યોગે કરી રે. સર્વે પરમહંસ બાય ભાઈ રે, રાજે થકા પ્રભુ ભક્તિ કરાય રે. સર્વે પરમહંસ બાય ભાઈ રે, રાજે થકા પ્રભુ ભક્તિ કરાય રે. મહારાજ કહે છે, મનને ક્યારે ઉદાસ શા માટે? ઉદાસ થશું તો પણ મરવાનું, એ તો મરવાનું જ છે, તો ઉદાસ થઈને શા માટે મરીએ? એના કરતા હસતા હસતા આનંદ સાથે ન મરીએ? યાદ કરીએ ભારત દેશના
ભગતસિંહ ને ફાંસીના ફંદે લટકવાનું હતું, એના ચહેરાની રેખા બદલી નહીં. એનો જે જેલર હતો એને સવાલ પૂછ્યો છે, આજે તારે ફાંસીએ ચડવાનું ખબર છે? તને ખબર છે ને, તને રંચ માત્ર દુઃખ નથી. ભગતજી હસતા હસતા કહ્યું, મરવાનું તો નક્કી જ છે, તો શા માટે દુઃખી થઈને મરું? હું મારા જીવન દ્વારા તમને બધાને એટલું જ કહેવા માંગુ છું, મારી પાછળ આખો દેશ તૈયાર છે મરવા માટે, પણ આ દેશ મરી શકશે પણ હવે પાછો નહીં વળી શકે. એવા લોકો હતા ને એટલે દેશને આઝાદી મળી, તાળીઓથી વધાવીએ, આઝાદી એમને નથી મળી. 1000 વર્ષની ગુલામી પછી કેટલા લોકોએ પોતાના જીવન કુરબાન કર્યા, હસતા હસતા કુરબાન કર્યા. આ લોકમાંથી એક આઝાદી મેળવી હોય ને એ પણ અઘરી છે, તો અંતરમાંથી આ અંતઃશત્રુઓ કામ ક્રોધ લોભ કરોડો જન્મથી ઘર કરી ગયા છે ને, એને કાઢવા અને આત્માને મુક્ત કરવો ને એ પણ એના કરતા કપુરું કામ છે. જે કુરબાન થવા તૈયાર હોય ને એવા લોકો મહારાજ સુધી પહોંચે, બાકી ફોસીનું કામ નહીં. બિક્કણ હોય, ડરપોક હોય, બાયલા હોય એનું કામ નહીં. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જ. પણ ભગવાનની ભક્તિ કરવીને એ જીવન જીવ્યાનો મોટો લાભ છે. આવો કેટલી એવી વાતો કરીએ. ભક્ત ચિંતામણી પ્રકરણ 130મું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વાત લખે છે. પરચા વિભાગમાં વ્યાપકાનંદ સ્વામી જેવા એક સમર્થ સંત ભગવાન શ્રીહરિની આજ્ઞાથી વિચરણ કરતા કરતા મોટી ઝાડી ઉતરી અને એક અજાણ્યા પ્રદેશમાં આવે છે. સંતો કહે છે આ પ્રદેશ એટલે લખનૌ, ત્યાં સુધી પહોંચી ગયા સ્વામી. ત્યાંનો રાજા મ્લેચ્છ છે, યવન છે, મુસ્લિમ રાજા છે, અને એના નગરમાં એનો દિવાન સાહુકાર સજ્જન એક વણિક. એન કેન પ્રકારે આ વણિક, એની સજ્જનતા સાહુકારી, એના ઉપર આ લોકોને ઈર્ષ્યા થતી હતી, એને વાકમાં લીધો, ગુનામાં લીધો, જેલમાં નાખ્યો. બીજા મહાજનો એને છોડાવવા માટે આવ્યા છે. શરત મૂકી, 1 કરોડ રૂપિયા ભરે તો એને છૂટા કરીએ. જામીન આપ્યા, શરત 1 કરોડ રૂપિયાની, અને સમય પણ કેટલો આપ્યો પાછો? 1 મહિનાનો. 1 મહિનામાં એ જમાનામાં 1 કરોડ રૂપિયા ભરવા કેટલું કામ અઘરું હતું, અને ન ભરે તો દંડ શું? કે એને એનો ધર્મ છોડી અને અમારો ધર્મ અપનાવવો પડશે. આજે આખી દુનિયામાં એવા પ્રશ્નો આપણે સાંભળીએ છીએ. વાલા ભક્તો, આ તો આ સ્થાને બેઠો છું અત્યારે, આખી દુનિયા જાણે છે એટલે વાત કરી શકું. હમણાં 2 દિવસ પહેલા, 4 દિવસ પહેલા ભક્તો વાતો કરતા હતા, કેવી દુર્ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. માણસોને રોડ ઉપર ટ્રકો સાથે બાંધી આખા નગરમાં ઢસડવાના અને રોડની વચ્ચે મારવાના, રોડ ઉપર બહેનોને વેચવાની. આ બધું સાંભળીએ જાણીએ ત્યારે એમ થાય કે ભગવાન હવે બચાવે તો જ બચી શકે માણસ, બાકી કોઈની તાકાત નથી. આતંકવાદ જે અત્યારે ફેલાયો છે, ભગવાનની ભક્તિમાં શક્તિ કેટલી છે જુઓ. એક યવન રાજા છે, મુસ્લિમ રાજા છે, બાનમાં લીધો છે આને. ખબર છે રાજાને કે આટલા રૂપિયા ભરી નહીં શકે, આખા પરિવારને મારો ધર્મ અપનાવવો પડશે. તલવારના જોરે, શક્તિના જોરે ધર્મ સ્થાપવા માટે નીકળેલા લોકો, એને ભગવાનથી, ભગવાનની ભક્તિના પ્રતાપે કેવા અદ્ભુત પરચાઓ તમે જુઓ. બન્યું છે શું? આણે પોતાનું ઘર વેચી નાખ્યું, જમીન વેચી નાખી, મિલકત બધી કાઢી નાખી, તો પણ પૈસા પૂરા થયા નહીં. લાગ્યું કે પૈસા નહીં ભરાય, બળજબરી કરશે, આખા પરિવારને ધર્મ પરિવર્તન કરવો પડશે, ધર્મ છોડવો એના કરતાં મરવું અમારા માટે બહેતર છે. અને વાલા ભક્તો, જેણે ધર્મને જીવન કરતાં પણ, શ્વાસ કરતાં પણ વધારે મહત્વ આપ્યું છે ને, એવા લોકોને લીધે ધર્મ ટક્યો છે. ગુરુ ગોવિંદસિંહની કુરબાની, આપણા દેશની અંદર સંભાજી મહારાજની કુરબાની ક્યારેક તમે વાંચો ને ઇતિહાસ, આપણને એમ થાય કે આ કેવી કુરબાની આપનારા લોકો થયા છે. પણ સુખ માણસને મળી જાય ને, આઝાદીનો સૂર્યોદય થાય ને, પછી ખબર નથી રહેતી માણસને કે અંધારી રાત કેવી હતી. આપણી પણ એવી દશા છે. શ્રીજી મહારાજે નંદ સંતોએ કેટલો દાખલો કર્યો,
અરે પૂજ્યપાદ ગુરુજી આજથી 20-25 વર્ષ પહેલા અમેરિકા આવતા કેટલો દાખલો એમણે કર્યો છે, ત્યારે આ લોયાધામનો બાગ આજે લીલો છમ છે, એ મહાપુરુષને આપણે તાળીઓથી વધાવીએ. આપણા સદગુરુઓ, આપણા વડીલો, આપણા માતા પિતા એમણે કરેલો દાખલો એ દીકરાઓ ભૂલી જાય છે ને, પછી એના ઉપર મોટી આપત્તિઓ આવતી હોય છે. આતંકવાદ એમનું નથી આવ્યો, આટલી મોટી આપત્તિઓ એમનું નથી આવી. નક્કી કર્યું ધર્મ તો નથી જવા દેવો, તો આ તો બળજબરી કરશે, ગમે તેમ કરીને અમારો ધર્મ છોડાવશે. નક્કી કર્યું આપણે જંગલમાં જઈ દેહને પાડી દઈએ, એટલે કે આત્મહત્યા કરી દઈએ. નગરથી બહાર નીકળ્યા છે, જંગલમાં ઊંડે ઊંડે જઈ રહ્યા છે. એમાં એક શિવાલય જોયું, થયું મરતા પહેલા શિવજીના, ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈએ. શ્રાવણ મહિનો ચાલે છે, આપણા મંદિરમાં સરસ મજાનું શિવ પૂજન થાય છે, તમે બધા ભક્તો એમાં યજમાન થયા છો. ઓનલાઈન પણ કેટલા બધા ભક્તોએ સેવા કરી છે. બસવાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને કેટલી કૃપા કરી, પોતે સર્વોપરી હોવા છતાં પોતાના આશ્રિતોને કષ્ટથી મુકાવવા માટે એમણે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સારંગપુરમાં ગોપાળાન સ્વામીમાં રહીને પધરાવ્યા. એમ જ કહેવાય ને, મહારાજે જ કર્યું છે કામ. મહારાજે પોતે અનેક જગ્યાએ શિવજીનું પૂજન કર્યું, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી આશ્રિતોને કરવા માટે. બસવાલા ભક્તો, આ બધી મહારાજની લીલા આપણને સુખી કરવા માટે, આપણા દુઃખ દૂર કરવાને માટે છે. વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા હશે, મંદિરમાં બેઠા હશે. સાધુ તો ક્યાં હોય, મંદિરમાં હોય ને. સ્વામી મંદિરમાં બિરાજમાન છે. આ વણિક મહાજન આવે છે, પગ ભારે છે, હૃદયમાં એટલું દુઃખ છે, ક્યાં દુઃખ ઠાલવે. એક સાધુને જોયા, મંદિર મળ્યું, સંત મળ્યા, હવે તો એના આત્મામાં એટલો બધો આનંદ થયો કે ચાલો મરતા પહેલા પણ મને એક આશીર્વાદ મળી જશે. સ્વામીએ પૂછ્યું, સ્વામીના ચરણમાં બેસી એને બધી વાત રજૂ કરી, એનું અપાર દુઃખ જોઈ જાણી સ્વામી પણ દ્રવી ગયા. સ્વામીને થયું આમાં તો હવે શું થઈ શકે. સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રસંગ અદભુત લખે છે. પછી વ્યાપકાનંદજી કહે સ્વામી નારાયણ નામ લહે. વ્યાપકાનંદ સ્વામી કહ્યું ભાઈ આમાંથી છૂટવા માટે એક રસ્તો બતાવો. પછી વ્યાપકાનંદજી કહે સ્વામી નારાયણ નામ લહે, ધર નિયમ કર સતસંગ, થાઈસ સુખીયો સર્વે અંગ. સ્વામીએ કહ્યું ભાઈ સ્વામિનારાયણ અમારા ભગવાન છે, પ્રગટ છે, પરમ પ્રતાપી છે, એનું નામ તું લે સ્વામિનારાયણ. તું આ નામ લે, આનું ભજન કર, આનું સ્મરણ કર, અને અમે જે વર્તમાન નિયમ આપ્યા ને એ નિયમ ધારણ કર. મરતો માણસ તણખલાને પણ પકડે, દુઃખમાં હોય ને માણસ ત્યારે સાચી વાત સમજી શકે ને, એટલો સુખમાં હોય ત્યારે નથી સમજી શકતો. વાત સાચી ખોટી બધા હા પાડે છે, બોલો. આપણું પણ એવું જ છે કે ખોટું? એટલે જ ભગવાન દુઃખ આપે તો સાચું સમજાય, નકર સમજાય નહીં. પાછું આપણે આ હા પાડીએ બાજુવાળા માટે, હા આપણા માટે નહીં. આપણને દુઃખ આવે તો ભગવાન પાસે પહોંચે, ભગવાન આપ્યું કેમ દુઃખ તમે? જીવનમાં યાદ રાખો બે જ વસ્તુ છે, એક ભજન અને નિયમ. બધા બોલો ભજન અને નિયમ. બસ આજ્ઞા અને ઉપાસના, ધર્મ અને ભક્તિ. શબ્દ ભલે જુદા જુદા હોય, ભગવાનના પિતા અને માતા છે, આપણા જીવનમાં ધર્મ અને ભક્તિનું બેલેન્સ ખૂટે છે ને, ત્યારે બધી બાજુથી આપત્તિઓ આવી પડે છે. ધર્મ અને ભક્તિનું બેલેન્સ આપણા જીવનમાં હોય ને તો જ પ્રાર્થનાનો ચેક ઠાકોરજી વટાવે છે. બસ સ્વામીએ ભજન કરવાનું કહ્યું, ભક્તિ કરવાનું કહ્યું. મહારાજ કહે મરી તો સર્વેને જવાનું છે, પરંતુ ભગવાનનું ભજન કરવું ને એ જીવન જીવ્યાનો મોટો લાભ છે. પછી તેણે તેમ જ કર્યું, સુત નારી સહિત નિયમ ધર્યું, પત્ની પુત્ર આખા પરિવારે ભજન એવું શરૂ કર્યું, એવું શરૂ કર્યું. સ્વામી જે શબ્દો લખે છે ને, આ તો આપણે ઘણી બધી વાતો કરવાની છે.
અને વાત બહુ સાચી છે. આ જીવન પણ એવું છે, આ જીવનમાં ક્યારે શું થાય કોને ખબર છે? ખબર છે, એ મેરી ધીમી હે ચાલ ઓર પથ હે વિશાલ હર કદમ પર મુસીબત હે અબ તો સંભાલ મેરી ધીમી હે ચાલ ઓર પથ હે વિશાલ મેરી ધીમી હે ચાલ ઓર પથ હે વિશાલ હર કદમ પર મુસીબત હે અબ તો સંભાલ મેરી ધીમી હે ચાલ ઓર પથ હે વિશાલ હર કદમ પર મુસીબત હે અબ તો સંભાલ મેરી ધીમી હે ચાલ ઓર પથ હે વિશાલ હર કદમ પર મુસીબત હે અબ તો સંભાલ પેર મેરે થકે હે ચલે ના ચલે પેર મેરે થકે હે ચલે ના ચલે મેરે દિલ મેં ઇશારા તેરા ચાહિયે આસરા ઇસ જહાં કા મિલે ના મિલે મુજકો તેરા સહારા સદા ચાહિયે આસરા ઇસ જહાં કા મિલે ના મિલે તાળી પાડીને ગાઈ લો પંક્તિ સહારા સદા ચાહિયે આસરા ઇસ જહાં કા મિલે ના મિલે મુજકો તેરા સહારા સદા ચાહિયે આસરા ઇસ यहाँ खुशियाँ है कम और ज्यादा है गम यहाँ खुशियाँ है कम और ज्यादा है गम अल्पेश भगत बोले आवे संभळा બધા બોલો આ વાસ્તવિકતા છે હવે અલ્પેશ ભગત તમને મહિના પહેલા ખબર હતી બાની સર્જરી કરવાની છે કે નથી બોલો આજે સવારે 10:30 વાગે હિમંત ભગત નો 2-3 વાર ફોન આવ્યો હું મૃગેશભાઈ સાથે બેઠો હતો ફોન લીધો ને લેન્ડલાઈન પર આવ્યો ઇમરજન્સી સ્વામી જોડે વાત કરવી છે મને ફોન આપ્યો એમના શાળા કિરણભાઈ આપણા મંદિરે ઘણી વાર આવી ગયા છે એમના બનેવી એટલે શાળાના બનેવી સુરેશભાઈ જર્સીમાં રહે છે બહુ નાની ઉંમર એકદમ નિરોગી શરીર ધમ્મા જતા રહ્યા કેટલી નિરાશા અચાનક આવી રીતે હાલતા ચાલતા માણસને આવું થાય આખો પરિવાર ભાંગી પડે ને સ્વામી પ્રાર્થના કરો મહારાજ વળી પાછી 1/2 કલાક પછી એમણે કહ્યું કે સ્વામી પંપિંગ કર્યું ને એટલે શ્વાસ ચાલુ થઈ ગયા છે ફરી પ્રાર્થના કરો હવે શેની પ્રાર્થના કરો હા પહેલા પ્રાર્થના એવી હતી કે ભાઈ બધા ભાંગી ના પડે તો સારું પરિવારને બળ મળે હવે પ્રાર્થના કે ભાઈ પાછા આવે એકદમ હેલ્ધી થઈ જાય પાછો બપોરે ફોન આવ્યો સ્વામી મહારાજના ધામમાં જતા રહ્યા यहाँ खुशियाँ है कम और ज्यादा है गम 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 जहाँ देखो वहीं पे हरम ही हरम जहाँ देखो वहीं चले ना चले मेरी महफिल में शम्मा जले ना जले मेरी महफिल में शम्मा जले ना जले मेरी महफिल में शम्मा जले ना जले मेरे दिल में उजाला तेरा चाहिए मेरे दिल में उजाला तेरा અમેરિકાની સરકારને એમ હતું કે આપણે કરોડો રૂપિયા અમેરિકાના બચાવી લેશું વટથી સેનાને પાછી બોલાવી લીધી વ્યવસ્થા ન કરી શક્યા વટ રાખવા ગયા મહેફિલમાં સમ્મા આનંદ થશે મહેફિલ જામશે વાહવા થશે અત્યારે શું થાય છે વાહવા થાય છે કે આહ આહ થાય ચારે બાજુ આ જગતની વાસ્તવિકતા એટલી સરસ આ ગઝલમાં કોઈ લખી છે ને
यहाँ खुशिया है कम और ज्यादा है गम, यहाँ खुशिया है कम और ज्यादा है गम। जहाँ देखो वही है हरम ही हरम, जहाँ देखो वही है हरम ही हरम। मेरी महफिल में समा जले ना जले, मेरी महफिल में समा जले ना जले, मेरे दिल में उजाला तेरा चाहिए, मेरे दिल में उजाला तेरा चाहिए। आसरा इस जहाँ का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहाँ का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। केवी कवि अपना गुरुकुल ना कंडारी ना वो आदरणीय ट्रस्टी नारायण भाई हता। सौथी पहला बहु भगवदी हता, बाहोश पण हता, गाड़ी लेन जता था। ए जमाना में मोंघी गाड़ी राखता। 1991 की घटना, गाड़ी लेन जता था, चालू गाड़ी है, गाड़ी चालू रही ने पोते जता रहा। हमणा पूज्य निष्काम स्वामी पण कथा में केटला दाखला आप्या था, तमे सांभळ्यो हशे। टीवी चालू होय, टीवी चालू रहे भाई बंद पड़ी जाए। कंडारी गाम में बनेलो दाखलो छे, दातण करवा बैठा, दातण हाथ में रही गयो, भाई जता रह्या। बोलो धोलेरा में बनेलो दाखलो छे, वाणियो जमवा बैठो अने थाळी में मूळा पीरसेला ने, मूळा बहु भावे, मूळा नी सीजन, घर में बधाने ठपको आप्यो, बाजू में छे लेवानी, काले लावीशु, अरे लई आवो। पीरसेली थाळी हती, उतावळा पगे मार्केट माथी मूळा लईने आवे, मन में मूड़ा मूड़ा मूड़ा, खबर न पड़ी रस्ता में शूँ है, केड़ा की छाल पड़ी हे, उतावल थी पग पड़ो, ऊंधा माथे पड़ता नी साथे माथू फाटी गयू, थाली पीरसेली रही। अने भाई आ जगतनी वास्तविकता एवी छे, मरी तो सर्वे ने जवानू छे, પણ મરતા પહેલા જેણે ભક્તિ કરી લીધી ને ભગવાનનું ભજન કરી લીધું ને એને તાળીઓથી વધાવો, એનું જીવન ધન્ય બને, એનું જીવન ધન્ય બને। ભક્ત ચિંતામણીમાં એક પ્રસંગ આવે છે, ટૂંકમાં લઈ લઉં। સંતોને ખૂબ માર્યા છે, ખૂબ માર્યા છે, વહા ફાડી નાખ્યા છે, કપડાં ખેંચી લીધા છે। સાધુઓ નિરાશ થઈ, ઉદાસ થઈ, ભેગા થયા અને ભગવાન સ્વામિનારાયણ સંતોના આવી રીતે જ્યારે દર્શન કરે ને ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા અને દયાળુ કૃપાળુ સંતોને ભગવાન શ્રી એમ કહેવા લાગ્યા, અરે સાધુઓ, આ અધર્મીઓ પાખંડીઓ પાપી લોકો આવી રીતે તમને મારે ત્યારે તમારે પણ થોડી હિંમત રાખવી, એની સામે થોડો પ્રહાર કરવો, તમને મારે ત્યારે તમારે બચાવ કરવો જોઈએ, આમ મહારાજે કહ્યું। ત્યારે તે સંત બોલ્યા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ। તાળીઓથી વધાવો આવા ભગવાન સ્વામિનારાયણના સાધુ મહારાજ। ભૂંડા લોકો ભૂંડાઈ છોડવા જો તૈયાર ન હોય તો અમે ભલા છીએ, અમને ભલાઈ છોડવાની વાત ન કરો। એ સાધુઓને તાળીઓથી વધાવો, કેવા સાધુઓ હશે એને। હવે શ્રીજી મહારાજ જે રાજી થયા, એક કડી બોલું છું, યોગેશ ભગત મહારાજ રાજી થયા ભક્ત ચિંતે। ત્યારે પ્રભુ જે બોલિયા ધન્ય 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 સંત તમે, ત્રણ વાર ધન્ય 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 સંત તમે, જડ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે। આ અધર્મીઓ સામે લાકડીથી લડી શકાય, અધર્મીઓ સામે શક્તિથી ન લડી શકાય, અધર્મી સામે લડવા માટે સૌથી મોટી શક્તિ એનું નામ છે ભગવાનની ભક્તિ। આ ભક્તિરૂપી શસ્ત્ર હોય ને તો લડી શકાય। હું બતાવીશ વિડીયો, અઠવાડિયા પહેલાનો મને મોકલ્યો છે, સભામાં બતાવીશ। નરેન્દ્રભાઈ મોદીજીને હમણાં જ કોઈએ કહ્યું, તમે અમારી સાથે જમવા બેસી જાઓ। નરેન્દ્રભાઈ મોદીજીએ કોઈ
મારે ચાતુર્માસ ચાલે છે, ચાતુર્માસમાં એક જ વાર જમું છું, તાળીઓથી વધાવો, એક જ વાર ચાતુર્માસ આખો કરે. નવરાત્રના નવ દિવસ આટલી ઉંમર છે, આટલો કારભાર કરે છે, 22 કલાક કામ કરી પરસેવો પાડનાર વ્યક્તિ નવરાત્રના નવ દિવસ ઉપવાસ કરે છે, એવા લોકોને તાળીઓથી વધાવો. એવા વ્યક્તિ હોય ને લોકો એને શક્તિશાળી ગણે છે, પણ આપણે જો આજે જોઈએ ને, શક્તિવાળા તો છે જ, પણ એના કરતાં વધારે એની પાસે ભક્તિ જે છે ને, એના દર્શન મેં તો નજીકથી કર્યા છે. એની જે ભક્તિ છે, સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે જે ભાવના છે, ભગવાન પ્રત્યે જે ભાવના છે ને, તાળીઓથી વધાવો એટલા માટે આખો દેશ એને બચાવી લીધો. લાંબા પગ કરીને હાથમાં મોટો આઈસ્ક્રીમનો બાઉલ લઈને ટીવી જોવાની 3 કલાક, અને સ્વામીને કહેવાનું કે સ્વામી દીકરાને કયો ટીવી બહુ જોવે છે, લો. દીકરો કાનમાં કહી જાય, સ્વામી પપ્પાને કયો ઈ વધારે જોવે મારા કરતા. વાલા ભક્તો, ખરેખર ભોજન અને ભજન બેનો એક સરખો નિયમ છે. ભોજન અને ભજન બંનેનો એક સરખો નિયમ છે. શું? જે કરે ને એને જ ફાયદો. આપણે ભોજનની ગમે એટલી વાત કરીએ પેટ ભરાય, પણ શ્રુતિ ભગત રસોડામાં જ આટો મારી આવે તો આપણે ભલે તાળીઓ પાડ્યા કરીએ. ભોજન અને ભજન એટલા બધા પ્રેક્ટિકલ છે ને, જે કરે ને એનો ફાયદો. તમારે ખરેખર ફાયદો લેવો હોય ને, આવતીકાલથી માળા લઈને બેસી જ જાઓ, માથાકૂટ કરવાની જ નહીં. જેવો સમય મળ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો, નવરાપડો મંદિરમાં આવીને બેસી જાઓ, અઘરું છે. કરોડ માણસ હોય ને, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે, ગીતાજીમાં ભગવાને ના પાડી દીધી. હજારો માણસ હોય એમાં કોઈકને જ આવો વિચાર આવે, વિચાર કરનારા પણ હજારો હોય એમાં કોઈક જ માણસ મંદિર સુધી આવે, મંદિર સુધી આવનારા પણ હજારો નીકળે, પણ માળા લઈને પલાઠી વાળીને બેસનાર તો એમાંથી પણ કોઈક જ નીકળે, એને તાળીઓથી વધાવો. અઘરું છે. આ વાત સાંભળવી જેટલી સહેલી લાગે છે ને, એટલી સહેલી નથી. આપણને એવું થાય ગન લઈને કોક આવશે ને ત્યારે કરશું, પણ ત્યાં સુધીમાં ઇટ્સ ટુ લેટ. વ્યાપકાનંદ સ્વામીએ ટકોર કરી, અને ભાઈ આવો સમય હોય પછી તો ભક્તિ કેવી જાગે, હા, કેવી ભક્તિ જાગે. આખો પરિવાર ભગવાનની ભક્તિની રટના લગાવીને બેઠો છે, એવી ભક્તિની રટના લાગી છે. એ શ્રીજી મારા હૈયામાં એ તારી ભક્તિ ભરી દે છે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે રે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે રે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે રે. નામ તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે રે, નામ તારો શ્રી તાળી પાડીને ગાઈએ બરાબર, તાળી પાડી હાથ ઊંચા રાખી. નામ તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે છે, નામ તારો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે છે, શ્રીજી મારા હૈયા તારી ભક્તિ ભરી દે છે, શ્રીજી મારા હૈયા તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, ઓહો, તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, એ તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું. હાથ મારો ઝાલી લે મને તારો ગણી લે જે, હાથ મારો ઝાલી લે મને તારો ગણી લે જે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે જે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે.
ભગવાનને પ્રાર્થના કરીએ ને તો જ ભગવાનની ભક્તિ મળે. ભગવાન મુક્તિ આપે છે, ભક્તિ નથી આપતા, યાદ રાખજો. વાલા ભક્તો, અમારા અનુભવની વાત કરો, આટલી બધી ભક્તિ માટે, ભજન માટે વાતો કરનારા અમે છીએ ને, હજી અમારું ભજન પણ છીછરું છે. હમણાં ગુરુજીએ આજ્ઞા કરી, મહિનામાં એક દિવસ સંતો બધી પ્રવૃત્તિ છોડી ભજન કરો. 24 કલાક મૌન રાખી, ફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ બધું છોડી અને પલાઠીવાળી સંતો બેસી જઈએ છીએ ને, અમે જે અનુભવ કર્યા ને એના આધારે એમ લાગે કે આ બધું આપણે કરીએ છીએ ને, પણ એના કરતાં કરવા જેવું થોડું જુદું છે, જે આપણે ભૂલી જઈએ છીએ, વાતો કરીએ છીએ. અને ભક્તિમાં જે સુખ છે, અમૃત છે, અમૃત કરતા પણ મીઠાશ છે એમાં વધારે. ભગવાન મુક્તિ આપે છે, ભક્તિ નથી આપતા, આટલી મૂલ્યવાન ચીજ ભક્તિ છે. મુક્તિ આપી ભગવાન પોતે સ્વતંત્ર રહી શકે છે, પણ ભક્તિ આપ્યા પછી તો ભગવાનને પણ પરવશ થવું પડે છે, આટલી મોટી શક્તિ ભક્તિમાં છુપાઈ છે. આટલી મોટી, એકવાર આંખમાંથી આંસુ પડી જાય, નાભીમાંથી નાદ ઉઠી જાય, હે મહારાજ મારી રક્ષા કરજો, એને રાખડીની જરૂર નથી, એની રક્ષા કરવા માટે ઠાકોરજી વૈકુંઠ છોડીને આવી જાય છે. તમે જાણો છો ને, આ ભૂતકાળની ઘટનાઓ નથી, અત્યારે આવી ઘટનાઓ ઘટે છે. અત્યારે મેં કેટલા દાખલાઓ નાની ઉંમરમાં જોયા છે, હું પોતે સાક્ષી છું, એટલે કહું છું તમને. વાલા ભક્તો, બસ મેં કહ્યું ને, ભોજન ને ભજન આ વાતનો વિષય નથી. કેનો વિષય છે? થોડું જોરથી બોલો. ભોજનની ગમે એટલી વાતો કરીએ, પેટ ન ભરાય, ટેસ્ટ કરો, એમ ભજનની વાતો નહીં. શું કરીએ આપણે? હવે ટેસ્ટ કરો, શરૂ કરો. એકાદશી 11 કલાક બેસો, 11 કલાક ન કરી શકો તો 11 મિનિટ શાંતિથી બેસો. અરે આજે 5 મિનિટ માનસી પૂજા નથી થતી સારી, ખબર છે ને તમને? આપણે વાતો કરીએ છીએ. વાલા ભક્તો, તમે તો ભગવાનને ગમે એવા દિવ્ય મુક્તો છો, પૂજ્યપાદ ગુરુજીના હૃદયના હાર સમાન ભક્તો છો. આપણે સંકલ્પ કરીએ, આપણે લોયાધામમાં બેઠા છીએ ને, હવે અક્ષરધામમાં બેઠેલા મુક્તો છે ને, એના જેવું જીવન આ લોયાધામમાં કરવું છે, આવો સંકલ્પ કરીએ. પ્રથમનું વચનામૃત 21મું મહારાજ કહે, અક્ષરના સાધર્મ્યપણાને પામી અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવું છે, એવો દ્રઢ નિર્ધાર કરવો, આવો દ્રઢ સંકલ્પ કરવો. આખા પરિવારે એવું ભજન શરૂ કર્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જુઓ, હવે કરવું એહનું કાજ, થયા સા બધા પોતે મહારાજ. વણિકને આખો પરિવાર તો ભજન કરે, ચિંતા કોને થઈ? થોડું બોલશો તો મજા આવશે. અત્યાર સુધી આખો પરિવાર ચિંતામાં હતો, હું કેતો હતો ને, ચિંતા નહીં, ચિંતન કરો. ટર્ન યોર વરીઝ ઇન ટુ વર્શિપ, ધેન યોર બેટલ વિલ બી ટર્ન ઇન ટુ બ્લેસિંગ્સ. વરીઝ કો વર્શિપ બના લો તો બેટલ્સ ભી બ્લેસિંગ્સ બન જાયંગે. કેટલી મોટી આપત્તિ હતી આ પરિવાર ઉપર, કેટલી મોટી, આખો પરિવાર લાગી ગયો. હા, અમે ટેક્સાસમાં, હ્યુસ્ટનમાં નટુભાઈ છે, હસમુખ મામાની બાજુમાં રહે છે, એણે મને ઘટના કહી. એમની આંખમાંથી દડદડ આંસુ પડતા હતા. વર્ષો પહેલામાં અમેરિકાથી એ જોબ કરવા માટે લિબિયા ગયા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ જે કંઈ હશે ત્યારે લિબિયા સાથે કંઈ પ્રોબ્લેમ થયેલા, રાત્રે ફાઈટર પ્લેનો મોકલ્યા, અડધી રાત્રે પ્લેનોમાંથી જે બોમ્બ વરસતા હતા, ચારે બાજુ બિલ્ડિંગો એક પછી એક ધડાધડ પડતા હતા, કેટલા માણસો મરતા હશે તો ભગવાન જાણે. નટુભાઈ બિલ્ડિંગમાં વચ્ચે બેઠા હતા. આખો પરિવાર જાગી ગયો. બિલ્ડિંગની એકે એક એપાર્ટમેન્ટની જે બારી હોય, વિન્ડો, બધી કાચની તૂટી ગયેલી. એમણે જે વર્ણન કર્યું, જે વાત કરી, તારીખ તિથિ વાર સાથે, એની આંખના આંસુ સાક્ષી પૂરતા હતા. અને નટુભાઈ કહેતા હતા, અમે આખો પરિવાર, અમે 2 જણા ને મારા 2 દીકરાઓ હાથ પકડી મહારાજની નાની મૂર્તિ ખોળામાં લઈને બેસી ગયા. બસ હમણાં બોમ્બ પડશે ને, શું થશે હમણાં, પણ સ્વામી 10-15 મિનિટ ચાલ્યું હશે ને, પછી તો બોમ્બ એ પ્લેનો જતા રહ્યા. એકદમ વાતાવરણ શાંત થઈ ગયું.
દીકરાઓએ બૂમ પાડી. પછી મેં આંખો ખોલી. નાની દીકરી, એણે કહ્યું કે પપ્પા તમારી ઉપર કોણ ઊભું હતું? હમણાં જ દેખાતું બંધ થયું. એ દીકરીએ જે વર્ણન કર્યું, દીકરીએ આટલી નાની ઉંમરમાં જે ભગવાનના દર્શન કર્યા એ વાત કરી. સ્વામી, એક અમારે માટે આખું એપાર્ટમેન્ટ ઠાકોરજીએ બચાવી લીધું, ત્યારથી નક્કી કર્યું હવે આ જીવન મહારાજ માટે વાપરવું છે. આપણા આ મોક્ષમી તિલક ભગત, મને મોક્ષમી જે એકવાર વાત કરી હતી, ગાડીમાં એક્સિડન્ટ થયો, નાના હતા ત્યારથી સાધુ થવાની ઈચ્છા તો ખરી, પણ ક્યારે થવું એ નિર્ધાર નહોતો થતો, પણ એક્સિડન્ટ થયું. આટલા મોટા એક્સિડન્ટમાં બચી ગયા તમે બધા જાણો છો ઘટનાને, રાઈટ? તમે ફોટા પણ જોયા હશે. આ બંને મુક્તો એમાં હતા, ગાડીમાં બચી ગયા, અને બચી ગયા સીધા અહીંયા આવ્યા મંદિરમાં. તે જ દિવસે મોક્ષમી કહે મેં સંકલ્પ કરી લીધો કે મહારાજે બચાવ્યા છે ને મને, માટે હવેનું જીવન મહારાજ માટે, પૂજ્યપાદ ગુરુજી માટે કરવું છે, હવે કોઈ માટે આ જીવન નથી રાખવું. તાળીઓથી વધાવો, આ મુક્તો છે. એક પરિવાર આખો ભગવાનની ભક્તિના માર્ગે એવો લાગી ગયો. હવે કરવું એ હનુ કાજ, થયા સાબદા પોતે મહારાજ, વાલે લીધો વણિક નો વેશ, સુંદર મોડીડું બાંધ્યું શીશ, પહેલે અંગરખી લાંબી બાયા, ચાળ વિશાળ લડસડે પાય, બાંધ્યો કમરે કસુંબી કણો, સોનેરી છેડે શોભે છે ઘણો. કેવું વર્ણન સ્વામીએ કર્યું! આ બે હું પંડિત બન્યા. લાંબી બાઈની અંગરખી પહેરી, માણિયાઓ પહેરે ખબર, સુખી લોકો લાંબી બાઈની અંગરખી પહેરી, અને ચાળ તો એવી લાંબી છેક લડછડે નીચે ફડફડે. આપણા મહારાજ ક્યારેક પહેરે છે તમે જોયું છે ને? ધ્યાન સમય અદ્ભુત મહારાજને ધોતી પહેરાવે, હા, મારવાડી પહેરાવે, બધી રાજસ્થાની પહેરાવે, એમને ધોતી એટલી બધી પહેરાવતા આવડે છે. અને વાલા ભક્તો, આ ગુરુજીનો એક ચમત્કાર કહો, કૃપા કહો. શ્રીજી સ્વામી સેવા કરતા હતા, ત્યાર પછી ધ્યાન સ્વામી એવી જ અદ્ભુત સેવા કરી, અને ધ્યાન સ્વામી સેવા કરતા હતા ત્યારે પૂજ્ય નીલકંઠ સ્વામી એવી જ અદ્ભુત સેવા કરે છે. તાળીઓથી વધાવવા, મહારાજ એમની કૃપાથી આ બધું થાય છે. મહારાજ આવા અદ્ભુત વણિકના વેશમાં આવ્યા, સીધા મુસ્લિમ નવાબ હતા એને ત્યાં પહોંચી ગયા. વણિક આવ્યા છે, સમાચાર મળ્યા, નવાબને મતું હમણાં તો એ પૈસા તો ક્યાંથી આપી શકે, મારો ધર્મ સ્વીકારી લેશે, પણ આ તો પૈસા માણસો હતા, પોટલીઓ પૈસાની મૂકી, કયું ગણી લો. નવાબ તાજુબ બની ગયા, ક્યાં બાત હે, ગણી લો તમે 1 કરોડ રૂપિયા પૂરા ખત કરી આપો, કે પૈસા મળી ગયા છે, આનો દંડ ભરપાઈ થઈ ગયો છે, આ ગુનામાંથી મુક્ત છે. ખત કર્યું, લેખિત કરાવ્યું, સહી સિક્કા કરાવ્યા, ભગવાન તો કાચું રાખે. અને વાલા ભક્તો, કરાવ્યું એમ નહીં, આટલું કરી કરાવી, અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે પ્રગટ થયા, અને પેલા વાણિકના હાથમાં આપીને જતા રહ્યા. આનાથી દયાળુ, આના કરતા કૃપાળુ બીજો કોણ ભગવાન મળે આપણને? પણ ભક્ત અને ભગવાન વચ્ચે એક જ સંબંધ છે, એ સંબંધ છે ભજનનો, એ સંબંધ છે ભક્તિનો. આપણે આ ભૂલી જઈએ છીએ. બસ તમારે ભગવાનનો આનંદ લેવો છે ને, તો ભજન કરો. શ્રીજી મહારાજે અદ્ભુત વાત કરી છે, થોડા વચનામૃતના શબ્દો ફટોફટ વાંચી લઉં. વચનામૃત છે 1:37, અને જો નારદજી જેવો ગુણવાન હોય અને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને વચનામૃત છે 1:56, મહારાજ કહે છે, જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા. ગોપાંગનાની ભક્તિ કેવી હતી? ગોપીઓ કહેતી, કૃષ્ણ અમે તને નહીં છોડીએ, તે ભલે અમને છોડી દીધા, અરે અમે જીવીશું ત્યાં સુધી નહીં, અમે મરી જશું, અમારો અગ્નિ સંસ્કાર થઈ જશે, અમારું એકાદ હાડકું અસ્થિ રખડતું ગમે ત્યાં પડ્યું હશે, એને કોઈ લેશે, અમારા હાડકાને કાને અડાડશે ને, તો એ હાડકામાંથી પણ કૃષ્ણ 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 આ જ ઉચ્ચારણ થતું હશે. આવી ગોપિકાઓને તાળીઓથી વધાવીએ. હા, શું ગોપાંગનાઓની ભક્તિ હશે? મહારાષ્ટ્રના જાનબાઈ, એના છાણા ચોરાયા, રાજા પાસે આવી ફરિયાદ કરી, રાજાએ ગામમાં તપાસ કરાવી, રાજા પ્રામાણિક હતા, છાણા મળ્યા બીજા આપ્યા, જાનબાઈ કે આ મારા નથી, કેમ
તને કેમ ખબર પડી? જાનબાઈએ કહ્યું, આ ચોરે બીજા ઘણા લોકોના ચોરા લાગે, આ મારા નથી, બીજા લેવા આ પણ મારા નથી, ત્રીજા લેવા આ મારા છે. કેવી રીતે ખબર પડી? કઈ નામ લખ્યું છે એમાં? મેડ ઇન ચાઇના એવું લખ્યું છે? પણ છાણામાં એવું કઈ સિસ્ટમ હશે? ખબર કેમ પડી? અને જાનબાઈએ કહ્યું, રાજન કાને અડાડો, કાને અડાડો. અને ગોબરના બનેલા છાણા કાને અડાડ્યા ને એમાંથી વિઠ્ઠલ 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 અવાજ આવે. આ શું? હું ભગવાનનું ભજન કરતા કરતા છાણા થાપું છું ને, મારા છાણામાંથી પણ ભગવાનનું ગુંજન થાય છે. કેવી ભક્તિ હશે, કલ્પના તો કરો, કેવી ભક્તિ હશે. આજે તો આપણે આ પેલું ગળામાં લઈને ફરે છે ને, શું કહેવાય, આઈપેડ ને આઈપોડ. હવે છાણામાં આઈપેડ, વિચાર તો કરો તમે. ભક્તિ કી શક્તિ ઇતની ગજબ હે, પાવર ઓફ પ્રેયર એટલો જબરજસ્ત છે. અમેરિકાએ અનુભવ્યું, એટલા માટે અમેરિકાએ ડોલરની નોટ ઉપર લખ્યું, ઇન ગોડ વી ટ્રસ્ટ. એટલા માટે આપ સૌને મારી વિનંતી છે, જેટલા ભક્તો સાંભળો છો, ચાતુર્માસ છે, એમાં શ્રાવણ માસ છે, ભક્તિનો મહિનો છે, થોડું ભજન કરો, થોડું ભજન વધારો. અમે સંતોએ આ 24 કલાકનું અખંડ મૌન રાખી ભજન શરૂ કર્યું ને, એવા અનુભવો થઈ રહ્યા છે ને, એમ થાય છે હવે આ કથા કરીને છોડીને ભગવાનનું ભજન કરવું જોઈએ. કરવા જેવું તો આ છે, આ નથી કરવાનું. વચનામૃત પ્રથમનું 32મું મહારાજ કહે, કથા વાર્તા કીર્તન ભક્તિ આ બધું તો ચારો છે, ચારો ચરીને માળામાં આવવાનું છે, મૂર્તિ સુધી પહોંચવાનું છે. આપણે હજી મૂર્તિ રૂપી માળા સુધી નથી પહોંચ્યા, પછી શાંતિ કેવી રીતે મળે, કેવી રીતે મળે? વચનામૃતમાં મહારાજે અદ્ભુત વાતો કરી છે, સાંભળો. પ્રથમનું 74મું, કોઈ વાતનો મનમાં હર્ષશોક કરવો નહીં, કોઈ વાતનો મનમાં હર્ષશોક કરવો નહીં. જે કંઈ થઈ રહ્યું છે ભગવાનનું કર્યું સર્વે થાય છે. સારું થયું તો કોણે કર્યું, અને કદાચ સારું ન થયું તો પણ કોણે કર્યું? ભગવાનનું કર્યું થાય છે. સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ ભગવાનને આધીન રહીને આનંદમાં રહેવું અને ભગવાનનું ભજન કરવું, કરવા જેવું આ છે વાલા ભક્તો, ભગવાનનું ભજન. પણ આપણે સમય હોય તો આવીએ, પિકનિક હોય તો જાજા ભક્તો આવે, મોટો ઉત્સવ હોય તો અતિ ભક્તો આવે. પણ હમણાં મંદિરમાં ધ્યાન કરવાના 2 કલાક રાખ્યા હોય તો કેટલા આવશો? એકાદશીની ધૂને પેલા ફોન કરતા 5-25 આવતા, હવે તો 25 નહીં, ફોન માણ માણ કરે 3 જણા 4 જણા ભેગા થાય. આપણે ભજન કરવા વાળા ને સંતો બિરદાવે, લોયાધામના ભક્તો બહુ ભજનના અંગ વાળા, કેટલું ભજનનું અંગ બોલો. વાલા ભક્તો સુધારીએ ખરેખર. ચાલો મંદિરમાં ન આવીએ પણ ઘરે બેસીને પણ ભજન કરીએ તો પણ સારું છે. પણ જો ભજન ગયું ને, ભજન રહ્યું ને, તો આપણે ગમે એટલું કરશું ને, પણ મૂર્તિરૂપી જે મહાસ્વાદ છે ને નહીં માણી શકીએ. શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે, 113મો શ્લોક, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુ જેર્ભુવે નિઃશ્રેષ કર્મ કિંચિત તતોન્યન્યેતિ દ્રશ્યતામ. ભગવાનની ભક્તિ સિવાય આત્યંતિક કલ્યાણને આપનારું બીજું કોઈ સાધન નથી. શ્રીમદ ભાગવત કહે છે, એતાવાનેવ લોકેસ્મિન પુંસામ નિઃશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. કરી કરીને આટલું જ કરવાનું છે, ભગવાનની મૂર્તિમાં મનને સ્થિર કરીને ભગવાનની ભક્તિ કરીએ. શિક્ષાપત્રીમાં મહારાજ કહે, મહાત્મ જ્ઞાનયુગ ભૂખ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાને સહિત અત્યંત પ્રેમ, એનું જ નામ ભક્તિ. આ જગતમાં બહુ પ્રેમ કર્યો, પદાર્થોમાં પૈસામાં પરિવારમાં બહુ પ્રેમ કર્યો, પણ હવે થોડો પ્રેમ ભગવાનમાં કરીએ, ભગવાનને વાલા એવા ભગવાનના એકાંતિક મુક્તો સંતો ભક્તોમાં કરીએ. વાલા ભક્તો આપણને નથી થતો. ખરી દિલની ભક્તિ જો જાગે ને, ખરી દિલની ભક્તિ જાગે ને, તો આ જ દેહમાં અક્ષરધામના મુક્તોનો અનુભવ થાય, અક્ષરધામના અધિપતિનો અનુભવ થાય. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન નાચે છે, શાસ્ત્રો કહે છે. નહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ભક્તિનો કેટલો મહિમા છે, કેટલી વાતો કરીએ. આજે તો આખી દુનિયામાં આગ લાગી છે, કેની? અપેક્ષાની, આકાંક્ષાની. થોડું ધાર્યું ન થાય, થોડી ઈચ્છા પૂરી ન થાય, થોડીનું સચવાય નહીં, થોડીની ઈચ્છા પૂરી ન થાય,
થોડો એને આવકાર ન આપો, 9999 વાર તમે એનું સારું કર્યું હોય, એક વાર તમે ચૂકી જાઓ એટલે બધું પાણી ફરી જાય. આવા સંબંધો વિશે આપણે ગમે એટલું કરશું ને એ કામ નહીં લાગે. વાલા ભક્તો, 9999 વાર ભૂલ કરી હોય, એક વાર હૃદયથી યાદ કરીએ તો પણ દોડતો દોડતો આવે એવા મહારાજ માટે થોડું કરી લઈએ, કામ થઈ જશે, કામ થઈ જશે. હા, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, જીવુ બા, લાડુ બા, કુશળ કુંવર બા, ગંગા બા, કેટલા મુક્તોની વાતો સાંભળીએ. અરે લોયાધામના ભક્તરાજ, સુરા ખાચર, શાંતા બા, હેત બા, આ બધા ભક્તિની મૂર્તિ હતા. કેવું ભજન કર્યું છે આ મુક્તોએ. મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસજી મહારાજ, તુલસીદાસજી મહારાજ. બસ વાલા ભક્તો, વાતો તો ઘણી કરવી છે પણ આપણે, મેં કહ્યું ને, ભોજન ભૂખને ભાંગે છે. આ વાત સાચી કે ખોટી જાણવી હોય ને તો થાળી ઉપર બેસવું પડે. ભોજન ભૂખને ભાંગે છે, એવી રીતે ભજન દુઃખ માત્રને ભાંગે છે. સમજાય છે વાત? સમજાય છે? ભજન દુઃખને ભાંગે છે પણ એ સમજવા માટે પણ શું કરવું પડે? ભક્તિ કરવી પડે. ભગવાનમાં અત્યંત હેત કરી તમે દંડવત કરો, માળા કરો, પ્રદક્ષિણા કરો, ધૂન કરો, હરિસ્મૃતિના પાઠ કરો, વંદુના પાઠ કરો, જનમંગલના પાઠ કરો, યજ્ઞ કરો, ભક્ત ચિંતામણી, વચનામૃત, ભજનના કરોડો પ્રકાર છે, એક બે નહીં. આવો મહારાજને પ્રાર્થના કરીએ. આ પાંચ વાતની કથા પાટોત્સવની આજે પૂરી થઈ રહી છે. એકવાર પાંચે પાંચ વાત આપણે ફટોફટ રિપીટ કરીએ અને છેલ્લી પ્રાર્થના કરીએ. કારણ કે ભક્તિ કરીશું તો આ પાંચે પાંચ વાત સમજાશે, બાકી એક પણ વાત સમજાવવાની. હમણાં તમે પેલા આ હોલ છોડીને પેલા હોલમાં જવાના ને? કયા હોલમાં? એ હોલનો ચમત્કાર એવો છે કે આ હોલનું બધું જ. તમે મોંઘામ મોંઘો મેસુબ લાવ્યા હોય અને જેમાં હો મોંઘામ મોંઘો મેસુબ, બરાબર, સાથે કેટલી મીઠાઈ હોય, 56 પ્રકારના ભોગ હોય, એ બધું જેમાં હોય પણ બે પૈસાનો મૂળો ખાધો હોય ને તો સાંજે માથું ઊંચું કરે કોણ? એવો ઓડકાર આવે મૂળાનો. આપણને થાય અંદર મેસુબ ગયો, પેંડા, જલેબી, સાટા બધું, પણ આ બધાને દબાવી દીધો. આ માયા કેવી છે? એમ આ હોલ છે ને બાજુનો હોલ, તમે આ હોલમાં બેઠા રહેશો તો મારી વાત ઉગશે પણ એ હોલમાં જશો તો. પાંચમા, બોલવી સહેલી છે, સમજવી અઘરી છે. શ્રીજી મહારાજ કહે છે, અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે, તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. તાળીઓથી વધાવો, યાદ રાખજો. નંબર બે, અને બીજું એમ જે અહીંયા બતાડજો, દેખાડજો. આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે, આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. નંબર ત્રણ અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે, રખેને ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. તાળીઓથી વધાવો. ભગવાન હતા તેમ છતાં અણવિશ્વાસ, સાવધાની આપણને શીખવાડવા માટે, આપણામાં અહંકાર ન આવી જાય, ભક્તિનું અહમ ન આવી જાય. થોડું ઘણું ધર્મનિયમ પાળતા હોય, તપ કરતા હોય, વ્રત કરતા હોય, દાન કરતા હોય, એનું અહમ ન આવે એટલા માટે મહારાજે વાત કરી. અને ચોથી વાત અને ચોથું એમ જે મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ તથા બીજા પણ એવા મોટા મોટા હરિભક્ત, એ જે સર્વ તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને આની વાસના ટળી ગઈ છે અને આને નથી ટળી, એમ સર્વેના હૃદય સામે જોયા કરવું એમ અનુસંધાન રહે છે. એટલે કે આપણી સાથે જે કંઈ હોય ને એને પણ આપણે નિર્વાસનિક થઈએ અને બધાને નિર્વાસનિક કરીએ, આપણે સાવધાન રહીએ અને બધાને સાવધાન રાખીએ. અને પાંચમી વાત, મનને ક્યારે, થોડું જોરથી બોલો, મનને ક્યારે, હજી જોરથી બોલો, મનને ક્યારે કરશો? હું તપાસ કરીશ અઠવાડિયા પછી. હા, આજે ના જાય પણ અઠવાડિયું તો જાય પછી ખબર પડે ને. મનને ક્યારેય ઉદાસ ન કરવું, કારણ કે મરી તો જવાનું જ છે, ઉદાસ થશો તો એના કરતા પછી, કારણ કે મરી તો જવાનું છે, પરંતુ આવી રીતે ભગવાનની ભક્તિ કરવી
એજ જીવન જીવ્યાનો મોટો લાભ છે. આખી વાત તો આપણે બે વાર વાંચી, આવો છેલ્લી પ્રાર્થના. અરે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, એ શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી લેજે, નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે, હે નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે, નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે. બસ બસ બસ, ભક્તિના પુત્ર છે, ભક્તિને આપનારા છે, ભક્તિને ધારણ કરનારા છે, ભક્તિ કરનારને વશ થનારા છે, એવા ભક્તિ સ્વરૂપ ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા ચરણોની ભક્તિમ પ્રયચ્છ રખપુંગવ નિર્ભરામતે, તુલસીદાસજી મહારાજ જેવી પ્રાર્થના કરી, સુરદાસજી મહારાજ જેવી પ્રાર્થના કરી, પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવી પ્રાર્થના કરી, એવી પ્રાર્થના આપણે પણ કરી લઈએ. હે મહારાજ, તમારા ચરણોની અનન્ય એકાંતિક ભક્તિ આપજો. બસ આટલું કહી અહીં આપણે સમયની સભાને પૂરી કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના.